હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ સિટી એજ્યુકેશન. આજના વિડીયોની અંદર આપણે જોઈશું ધોરણ 9-12 એકમ કસોટી 4 તેનો પરિપત્ર જાહેર થઈ ચૂક્યો છે, જે જિલ્લા શિક્ષણ અધિકારી તમામ ગુજરાત રાજ્યને વિષય 4 એકમ કસોટી આયોજન અંગે ધોરણ 9-12 સંદર્ભમાં અહીંયા આપેલું છે. હવે જય ભારત સાથ જણાવવાનું કે ઉપરોક્ત વિષય સંદર્ભ અન્વયે જણાવવાનું કે COVID-19 મહામારી દરમિયાન શાળાઓ બંધ હોવાની સ્થિતિમાં પણ વિદ્યાર્થીઓ શિક્ષણ મેળવી શકે અને અભ્યાસમાં સાતત્ય જળવાઈ રહે તે માટે રાજ્ય સરકારના શિક્ષણ વિભાગ દ્વારા હોમ લર્નિંગના વિવિધ પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે, જે માટે ધોરણ 9-12 વિદ્યાર્થીઓ માટે દર માસના અંત ભાગમાં એક કસોટીનું આયોજન કરવામાં આવેલ છે. ઓક્ટોબર 2020 યોજાનાર ધોરણ 9-12 4 એકમ કસોટી માટે નીચે મુજબની સૂચનાઓ ધ્યાનમાં લેવાની રહેશે. સૂચનાઓ: ધોરણ 9-12 એકમ કસોટી તારીખ 27-28 ઓક્ટોબર દરમિયાન યોજવામાં આવનાર છે. બીજી, 4 કસોટીમાં ધોરણ 10 માટે ગુજરાતી પ્રથમ અને દ્વિતીય ભાષા અને વિજ્ઞાન તથા ધોરણ 9 માટે ગણિત અને સામાજિક વિજ્ઞાન વિષયોનો સમાવેશ કરેલ છે. દરેક વિષયનું પ્રશ્નપત્ર 25 ગુણનું રહેશે અને તેનો સમયગાળો મહત્તમ 1 કલાકનો રહેશે. તારીખ 27-10-2020 સુધીમાં વિદ્યાર્થીઓ સુધી એકમ કસોટીના પ્રશ્નપત્રો પહોંચાડવામાં રહેશે. 4 એકમ કસોટીના અભ્યાસક્રમ જુલાઈ, ઓગસ્ટ અને સપ્ટેમ્બર માસ સુધીનો રહેશે, જેના વિષય અને અભ્યાસક્રમની વિગત બિડાળમાં દર્શાવેલ છે, એટલે કે આગળ છે તે વિષય પ્રમાણે. ગુજરાત રાજ્યના શાળા પાઠ્યપુસ્તક મંડળ દ્વારા પ્રકાશિત પાઠ્યપુસ્તકના આધારે જ એકમ કસોટીનું આયોજન કરવામાં આવશે. જિલ્લા શિક્ષણ અધિકારીશ્રીને અંતેથી કચેરીના એકમ કસોટી ઈમેલ એડ્રેસ પરથી એકમ કસોટીના પ્રશ્નપત્રો તારીખ 25-10-2020 રોજ આધિકારિક અને ગોપનીય ઈમેલ એડ્રેસ પર પહોંચાડવામાં આવશે, જે પાસવર્ડ પ્રોટેક્ટ હોય તે સાથે પાસવર્ડ પણ મોકલી આપવામાં આવશે. જિલ્લા શિક્ષણ અધિકારીશ્રીએ જિલ્લાના તમામ SVS એટલે કે QDT કોઈન્ડરના અધિકારીઓ અને ગોપનીય ઈમેલ એડ્રેસ તારીખ 25-10-2020 રોજ એકમ કસોટીના પ્રશ્નપત્રો મોકલવાના રહેશે. હવે તેવી જ રીતે આ અન્ય સૂચનાઓ છે તે આપણે જેથી કરી અને ધોરણ 10 4 એકમ કસોટી છે તેના વિશે આપણે સમજીએ. ક્રમ, માસ અને પ્રકરણ. ગુજરાતી પ્રથમ ભાષા. પ્રકરણ, ગુજરાતી દ્વિતીય ભાષા અને વિજ્ઞાન. તો સૌથી પહેલાં ગુજરાતી પ્રથમ ભાષા છે. પદ્ય 5-7, 9-10 અને 12. ગદ્ય 2-6, 8 અને 12. લેખન, કાવ્ય સમીક્ષા, સંક્ષેપીકરણ, અહેવાલ લેખન, પત્ર લેખન અને વ્યાકરણ એકમ 3. વ્યાકરણ એકમ 1, વ્યાકરણ એકમ 2 અને વ્યાકરણ એકમ 3 છે એ ગુજરાતીની પ્રથમ ભાષામાં આવરી લેવામાં આવશે. ગુજરાતીની દ્વિતીય ભાષામાં પદ્ય 4-7, ગદ્ય 2-3, વ્યાકરણ એકમ 2. પદ્ય 1, ગદ્ય 5-6, વ્યાકરણ એકમ 3. પદ્ય 13, ગદ્ય 12 અને વ્યાકરણ એકમ 4. વિજ્ઞાનની અંદર 6-10, પાઠ 6, પાઠ 10, પાઠ 2, પાઠ 7, પાઠ 12, પાઠ 14 અને પાઠ 3, એટલે કે 2, 3, 7, 6, 10, 12 અને 14 આ પાઠની અંદરથી પાઠ આપણે ધોરણ 10ની અંદર 4 એકમ કસોટીનો અભ્યાસક્રમ આપેલો છે. ત્યાર પછી છે ધોરણ 9, 4 એકમ કસોટીની અંદર છે ગણિતમાં ચેપ્ટર 2, 3, 4, 6 અને 15. બીજું ચેપ્ટર છે બહુપદીઓ, ત્રીજું ચેપ્ટર છે યામ ભૂમિતિ, ચોથું ચેપ્ટર છે દ્વિચલ સુરેખ સમીકરણો,
છઠ્ઠું ચેપ્ટર છે રેખાઓ અને ખૂણાઓ, પંદરમું ચેપ્ટર છે સંભાવના, ત્યાર પછી છે સામાજિક વિજ્ઞાન, તેમાં પાઠ 4, પાઠ 9, પાઠ 10 અને પાઠ 13. તેમાં ભારતની રાષ્ટ્રીય ચળવળો, પાઠ 9 મૂળભૂત હકો, મૂળભૂત ફરજો અને રાજનીતિના માર્ગદર્શન સિદ્ધાંતો, પાઠ 13 ભારત સ્થાન ભૂસ્તરીય પૃષ્ઠ 1. હવે ધોરણ 11-12 વિજ્ઞાન પ્રવાહ 4 એકમ કસોટીનો અભ્યાસક્રમ, જેમાં વિષય ગણિત, ધોરણ 11 પ્રકરણ 4, પ્રકરણ 5, પ્રકરણ 6 અને પ્રકરણ 7. ધોરણ 11 જીવ વિજ્ઞાન, તેમાં પણ પ્રકરણ 4, 5, 7 અને 8. ધોરણ 11 અંગ્રેજી ફર્સ્ટ લેંગ્વેજ પોએમ ચેપ્ટર 4, 5 અને સુપરલેટિવ રીડર્સ. ધોરણ 11 અંગ્રેજી સેકન્ડ લેંગ્વેજ યુનિટ 3 યુનિટ 4 સુપર રીડર 6, 7, 8. ધોરણ 12 ગણિત પ્રકરણ 4, 5, 6. ધોરણ 12 જીવ વિજ્ઞાન 5 પ્રકરણ 5 પ્રકરણ 6 અને પ્રકરણ 8. ધોરણ 12 અંગ્રેજી ફર્સ્ટ લેંગ્વેજ ચેપ્ટર 3 ચેપ્ટર 4 પોએમ અને સુપર રીડર. ધોરણ 12 અંગ્રેજી સેકન્ડ લેંગ્વેજ યુનિટ 3 યુનિટ 4 યુનિટ 5 સુપર લીડર. ત્યાર પછી છે ચતુર્થ એકમ કસોટી ઓક્ટોબર 2020 ધોરણ 11-12 સામાન્ય પ્રવાહનો અભ્યાસ. ધોરણ 11 ઇંગ્લિશ ફર્સ્ટ લેવલ ચેપ્ટર 5 પોએમ 3 અને એસઆર 3 ચેપ. ધોરણ 11-11 સેકન્ડ લેંગ્વેજ ચેપ્ટર 4 રીડર 2 રીડર 1 એસઆર 4 આર 5 ઇમેલ રાઇટિંગ એન્ડ રિપોર્ટ રાઇટિંગ. ધોરણ અગિયાર નામાના મૂળ તત્વો ચેપ્ટર 5, 6 અને 7. ધોરણ 11 મનોવિજ્ઞાન તેનું ચેપ્ટર 5, 6. ધોરણ 12 ઇંગ્લિશ તેમાં ચેપ્ટર 4 પોએમ 4 અને સુપરલેટિવ રીડર 4 ચેપ્ટર. ધોરણ 12 ઇંગ્લિશ સેકન્ડ લેંગ્વેજ તેમાં યુનિટ 5 રીડર 1 રીડર 2 એસઆર રીડર 1 એસઆર રીડર 2 ઇમેલ રાઇટિંગ એન્ડ રિપોર્ટ રાઇટિંગ. ધોરણ 12 નામાના મૂળ તત્વો ચેપ્ટર 5, 6 અને 7. ધોરણ 12 મનોવિજ્ઞાન ચેપ્ટર 5 અને 6. જો મારો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય અને મારી આ વિડીયોની PDF ફાઇલ છે એ હું CD એજ્યુકેશનની અંદર રાખવાની છું, તો ત્યાંથી તમે કલેક્ટ કરી લેજો. અથવા તો જો તમે ત્યાંથી કલેક્ટ ન કરી શકો તો મને પર્સનલ મેસેજ કરી દેજો, તો હું પાછી તેમાં એડ કરી દઈશ આ ફાઇલ. થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો.